વેલકમ બેક. સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. ખનીજ માફિયાઓ કોઈનો ડર રાખ્યા વગર બેફામ ખનીજની ચોરી કરી રહ્યા છે. કલેક્ટર ચેકિંગમાં હતા તે દરમિયાન જ તેમને પણ ખનીજ માફિયાઓનો કડવો અનુભવ થયો હતો. ખનીજ માફિયાઓ બન્યા બેફામ, કલેક્ટરનો પણ નથી રહ્યો ડર. ક્યારે ખનીજ માફિયાઓ પર લાક્ષ્ય લગાવ, ખનીજ માફિયાઓ પર કોની છે રહેમ નજર? સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા પ્રમાણમાં ખનીજ સંપત્તિ આવેલી છે, જેમાં રેતી, કપચી અને કોલસાનો સમાવેશ થાય છે. જિલ્લાના કલેક્ટર કનકપતિ રાજેશ તેમના રૂટીન કામકાજની વિઝિટ પર હતા ને તે દરમિયાન સાયલા પાસે ઓવરલોડ ડમ્પરો અને ખનીજ ભરીને જતા ડમ્પરોનું ચેકિંગ કરતા તેમને માફિયાઓની દાદાગીરીનો પરચો મળ્યો. જ્યારે હું છોડાથી વાપસ એટલે બપોરે લગભગ 1:15 નીકળીને જ્યારે આ ચોકડી સુધી હું આવતો હતો ત્યારે ઘણા ગાડીઓ જતા હતા, તો અમને લાગ્યું કેમ કે હું બહાર જ છું કે થોડું 20-25 મિનિટ આ કાંડ ખનીજ બાબતે પણ થોડું તપાસ કરો. તો અમે મારું ગાડી હું રસ્તા પર રોકીને હું ગાડીનો તપાસ કરવાનો. તો આગળ જઈને આ ભાઈ રોક્યા વગર આગળ બહુ તેજમાં નીકળી ગયા હતા. તો અમે એમના પાછળ ગયું અને ઘણા સમય અમને સાઈડ પણ નથી આપ્યું. પછી અમે ઓવરટેક જ્યારે કરીને એમનું રોકવા માટે પ્રયત્ન કરતા હતા, અમારું ગાડીનો એટલે ટક્કર મારીને આગળ જવા માટે પ્રયત્ન કર્યો. કલેક્ટરે ખનીજ ચોરી કરતા ડમ્પરને રોકવાનો પ્રયત્ન કરતા કલેક્ટરની ગાડી ઉડાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. કલેક્ટર પાસે રહેલા સિક્યોરિટી ગાર્ડે ગન બતાવતા ડમ્પર ચાલકે સરેન્ડર કર્યું ને બાદમાં કલેક્ટરે ડમ્પર ચાલકને સાયલા પોલીસને હવાલે કર્યો. અને આ ઘટનાને અમે સતત શબ્દમાં હોફાળી કાઢીએ છીએ. અમારા કર્મચારી મંડળ વતી તેમજ જિલ્લાના તમામ કર્મચારીઓ આ બાબતથી નારાજ છે અને સાહેબના ઓર્ડરની અમારું તંત્ર રાહ જોઈ રહ્યું છે. રાત્રે 12 વાગે પણ અમને આદેશ થાય છે તો ખાન ખનીજ અંગે અમે શેર શરમ વગર શેર સપાટો બોલાવશું અને આ અંગે કોઈપણ પ્રકારની ગેરકાયદે ખાન ખનીજ માફિયાઓની જે હિંમત વધી છે એના સામે અમે વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ કે સખત કાર્યવાહી કરી ગેરકાયદે ખનન બંધ કરવા માટે અમે. જો કલેક્ટર કક્ષાના અધિકારીને પણ ખનીજ માફિયાઓ ડરાવવાની કોશિશ કરતા હોય તો સામાન્ય માણસો ફરિયાદ કરવાનું વિચારી પણ ન શકે. સવાલ એ છે કે આટલી હિંમત પાછળ કોનો હાથ છે? એક સરકારી અધિકારી પર હુમલો કરનાર સામાન્ય ડમ્પર ચાલકને આટલી હિંમત આવી ક્યાંથી? રાકેશ સિંધવ સાથે બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા, સુરેન્દ્રનગર.